શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. પોતાના અંતકાળે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરવામાં પોતાની જાતને પરોવી રહ્યા છે. એ સતત પરમાત્માના ગુણોનું વર્ણન કરીને તેને વંદન કરી રહ્યા છે. પોતાની રક્ષા કરવા માટે તેઓ પ્રભુને વિનવે છે. માદૃક પ્રપન્ન પશુપાશ વિભોક્ષણાય, હું પશુ છું, કાળના પાશમાં ફસાયો છું. જરા વિચાર કરો, જીવ માત્ર પશુ છે. આપણે સર્વે કાળના મુખમાં ફસાયેલા છીએ. મને કાળથી બચાવો હે પ્રભુ, જ્યાં કાળ ન હોય ત્યાં મને લઈ જાઓ. મને એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં કાળ ન આવી શકે. ઈચ્છામી કાલેન યસ્ય વિપ્લવ, જ્યાં કાળ ન આવી શકે તેવી જગ્યામાં મારે રહેવું છે. જ્યાં કાળ છે ત્યાં દુઃખ છે. મોટા બંગલાઓમાં રહેનારને લોકો સુખી માને છે. એ સુખી શાનો? એના માટે પણ કાળ તો છે જ, અને જેના માટે કાળ છે તે સુખી નથી. જ્યાં કામની ગતિ છે ત્યાં કાળની ગતિ છે. કામ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. વૈકુંઠમાં કામનો પ્રવેશ નથી. જ્યાં કાળનો પ્રવેશ નથી એવા તમારા ધામમાં હે પ્રભુ મને લઈ જાઓ. જેવો શરીર, પુત્ર, મિત્ર, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે તેઓને તમારી પ્રાપ્તિ થવી અતિ કઠિન છે. કારણ કે તમે સ્વયં ગુણોથી આસક્તિથી રહિત છો. પરંતુ જીવન મુક્ત પુરુષ પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહે છે. એવા જ્ઞાન સ્વરૂપ સર્વસમર્થ ભગવાનને હું નમસ્કાર કરું છું. હે નાથ, આ ગ્રહની ચુંગાલમાંથી છૂટીને હું જીવવાની ઈચ્છા કરતો નથી. આ હાથીનું શરીર અંદર અને બહાર સર્વ તરફથી અજ્ઞાનરૂપ આવરણથી ઢંકાયેલું છે. આવા શરીરને રાખીને પણ કરવું છે શું? હું તો આત્મપ્રકાશને ઢાંકી દેવાવાળા કે અજ્ઞાનરૂપ આવરણથી છૂટવા માગું છું કે જેનો કાળ ક્રમથી પોતાની મેળે નાશ થતો નથી. પરંતુ આપની કેવળ કૃપાથી અથવા તત્વજ્ઞાનથી જ તેનો નાશ થઈ શકે. તો હે નાથ, મારા ઉપર કૃપા કરો. શરણાગતનું રક્ષણ કરનાર એવા ઓ પ્રભુ, મારી રક્ષા કરો. હું શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. ગજેન્દ્ર આ પ્રમાણે દુઃખથી આર્દ્ર બનીને શ્રીહરિની સ્તુતિ કરે છે. મોટા મોટા મહાત્માઓ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય છે તેમ વિચારી ગજેન્દ્ર થઈ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરતા રહ્યો. ગજેન્દ્ર જેવા આર્ત થઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરીએ તો અંતકાળ સુધરે. સ્તુતિના એક એક શ્લોકમાં દિવ્ય તેજ ભર્યું છે. આ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી અંતકાળમાં પરમાત્મા લેવા આવે છે. પ્રભુને પ્રાર્થના કરીએ, નાથ મારે યમદૂતો સાથે જવું નથી, તમે મને લેવા આવજો. સાચા હૃદયની પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. આ કળિયુગમાં પણ પ્રભુ લેવા આવે છે. હું એક દોષીમાં હતા કે આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ ખૂબ કરતા. નાથ અંતકાળે તમે જ મને લેવા આવજો. મરતા પહેલાં 2 કલાક અગાઉથી દોશીમાએ કહ્યું, મને ઠાકોરજી લેવા આવે છે, હું પ્રભુ સાથે જઈશ. દોશીમાએ જેવું કહ્યું હતું તેવું જ થયું. પ્રાતઃકાળમાં પવિત્ર થઈ જે ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરેલી તે સ્તુતિ કરશે તેની બુદ્ધિ અંતકાળ નિર્મળ રહેશે. અંતકાળે તેને શ્રી હરિનું સ્મરણ રહેશે. આ સ્તુતિનો પાઠ મનુષ્યને સંકટમાંથી મુક્ત કરે છે. આ સ્તુતિ દુષ્ટ સ્વપ્નના ફળનો નાશ કરનાર છે. આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ સ્વપ્ન નહીં આવે.
આ જીવ અંતકાળે બહુ ગભરાય છે. જ્યારે બેભાન બને છે ત્યારે યમદૂતો તેને બહાર કાઢે છે. અંતકાળે અતિશય દુઃખ થાય છે. આવા સમયે ઈશ્વરનું સ્મરણ રહેવું અથવા ઈશ્વરનું સ્મરણ થવું મુશ્કેલ છે. ઈશ્વરની કૃપા હોય તો જ તે શક્ય છે. માટે ગજેન્દ્ર સ્તુતિનો બને તો રોજ પાઠ કરવો. જે ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરે છે તે અંતકાળે ભગવાનને ભૂલે તો પણ ભગવાન તેને યાદ રાખે છે. ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરે તેનું મરણ સુધરે છે, તેનું મરણ મંગલમય થાય છે. મહાભારતનો ગજેન્દ્ર મોક્ષ બહુ લાંબો છે, 140 શ્લોક છે. પણ શ્રીમદ ભાગવતનો ગજેન્દ્ર મોક્ષ લાંબો નથી, મહત્વના 35 શ્લોક જ છે. તેથી રોજ પાઠ થઈ શકે છે. બને તો મત્સ્યાવતાર ચરિત્રનો પણ પાઠ કરવો, મધ્યરાત્રિએ રાસ પંચાધ્યાયનો પાઠ કરવો, તો પ્રભુ કૃપાથી કામ તેને પીડા આપી શકશે નહીં. ગજેન્દ્ર પ્રાર્થના કરે છે, હવે તો જે શરીરનો નાશ ન થાય તેવું દિવ્ય સ્વરૂપ મને આપો. યમુના મહારાણી કૃપા કરે છે ત્યારે અલૌકિક શરીરનું તનુનવત્વનું દાન કરે છે. નાથ કૃપા કરો, મને અવ્યયી અવિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાય. નાથ જલ્દી પધારો. હે ગોવિંદ, હે નારાયણ, આજે દીન થયો છું. કાળના મુખમાંથી મને છોડાવો. કાળની પકડમાંથી છૂટવું હોય તો કાળના ભગવાનને શરણે જવું પડશે. હરિ ઓમ.